મેયર ને થોડી બુદ્ધિ આપો, અમને નવા મકાનો આપો. વડોદરા પાલિકાએ જર્જરિત આવાસોને નિર્ભયતાની નોટિસ આપતા લોકોએ કલેક્ટર કચેરીએ મંજીરાના તાલે ધૂન વગાડી હતી. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા વડોદરામાં વિવિધ વિસ્તારોમાં લાભાર્થીઓને મકાનો ફાળવવામાં આવ્યા છે, જેમાં તરસાલી ચોકડી પાસે હિંમતનગરના જર્જરિત થઈ ગયેલા આવાસોને પાલિકાએ નિર્ભયતાની નોટિસ આપી છે અને જેને પગલે આજે હિંમતનગરના રહીશો કલેક્ટર કચેરીએ પહોંચીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ મેયરને થોડી બુદ્ધિ આપોની ધૂન કરી હતી અને આ ઉપરાંત નવા મકાનો બનાવી આપવાની માંગ કરી હતી. કલેક્ટર ઓફિસ હમકો એહી માંગ હૈ કે હમકો મકાન બના કે દીજીએ, હમ લોગો કહાં જાયેંગે મકાન ખાલી કરકે. એક તો હમ લોગ કમાને ખાને વાલે હૈ, ઇતના તો સર્વિસ નોકરી નહીં હૈ સરકારી કે હમ લોગો કે બોલ દીએ ખાલી કરકે ચલે જાઓ, કે તુરંત ખાલી કરકે હમ લોગ ચલે જાએ. ઇતના તો પૈસે વાલે નહીં હૈ, જદી પૈસે વાલે રહેતે તો હમ લોગ ઇતના ગિરતે પડતે મકાન મે રહેતે, જાન જોખમ મે ડાલ કે રહેતે, કબ ગિર જાયેગા કબ મર જાયેગા કોઈ ઠેકાના નહીં. કહાં પે યે મકાન ઓર કે દિક્કત હૈ મકાન? હિંમતનગર તરસાલી બાયપાસ. મકાન કા યહી દિક્કત હૈ કે ગિરને લાયક હૈ, કબ ગિર જાય, કિતની તો મકાન તો છત ગિર ગઈ હૈ, આપ લોગ લા કે દેખો કભી એસા હોય તો. મેં તો યહી રજવાત કરતી હું કલેક્ટર સાહેબ કે ખુદ આકે વો સોસાયટી માં આયેંગે આ દેખે કે ક્યા હાલત હૈ મકાન. આપ વૈસા મકાન મેં રહ સકતે હૈ? ના પાણી કા વ્યવસ્થા હૈ, ના ગટર લાઈન કા વ્યવસ્થા, ના નહાને ધોવાને કે ભી પાણી અભી નહીં આતા હૈ, બોલીએ મોટર કરાયે મોટર મેં ભી પાણી નહીં આ રહા. કલેક્ટર કચેરી ખાતે આજે રામધૂન કાર્યક્રમ કરી અને સરકારનું સાથે વડોદરા શહેરના કલેક્ટરનું ધ્યાન દોરવાનો અમારો પ્રયત્ન છે. હિંમતનગર જે તરસાલી ખાતે જે કહેવાય છે ગુજરાત ગ્રામીણ નિર્માણ બોર્ડના મકાનો છે, આ લોકોને અવારનવાર જે કહેવાય છે કે નોટિસો પાઠવવામાં આવે છે. હાલમાં જે કહેવાય છે કે 3 તારીખના રોજ આ લોકોનું લાઇટ પાણી ડ્રેનેજ કાપવાની વાત થઈ છે અને નિર્ભયતાની નોટિસ પાઠવવામાં આવી છે, ત્યારે આજે અમે વડોદરા શહેરના કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવાનો એક અમારો પ્રયત્ન છે કે જે અમે ટૂંક સમય પહેલે પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ રજૂઆત કરી ચૂક્યા છે, રાજ્યપાલને પણ રજૂઆત કરી ચૂક્યા છે અને તેઓના લેટર પણ અહીંયા આગળ આવ્યા છે, ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના કામચોર અધિકારીઓને કામ નથી કરવું અને હાલમાં જે કહેવાય છે કે આ લોકોને નોટિસ પાઠવી અને ઘર વિહોણા કરવાની જે વાત ચાલી રહી છે, ત્યારે આજે કલેક્ટર સાહેબનું અમે ધ્યાન દોર્યું છે કે ભાઈ આ લોકોને જે પણ જગ્યા ઉપર વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે, નહીં તો પછી આ લોકોને રીડેવલપમેન્ટ કરવાની પરમિશન આપવામાં આવે અને જો આ માંગણી અમારી સ્વીકારવામાં નહીં આવે તો હાલમાં જે કહેવાય છે 3 દિવસ બાદ અમે લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, તેની સંપૂર્ણ જવાબદારી જે તે લાગતા વળગતા જવાબદાર વ્યક્તિ શ્રી રહેશે.